દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી અને વલસાડ જ્યાં ઉપરવાસના વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ બની. ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદના પગલે નવસારી અને વલસાડ જિલ્લાની અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઓરંગા નદી તોફાની બની. ચારેય નદીના પાણી કાંઠા વિસ્તારના ગામડાઓમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. હાઈવે સુધી પાણી પહોંચતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 966થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બિલીમોરામાં સૌથી વધારે બંદર રોડ અને દેસરા વિસ્તાર પ્રભાવિત થયો. આ બંને વિસ્તારમાં 200થી વધારે મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે. મુખ્ય માર્ગ પર 2-5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ નદીના પાણી પ્રભાવિત થયા. બિલીમોરાથી અમલસાડ જવાના રસ્તા ઉપર ઘોલગામ સંપર્ક વિહોણું બન્યું. ઘોલગામના રસ્તા પર 7-9 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. ભાઠા ગામમાં પણ એ જ સ્થિતિ છે. ગામમાં આવેલા તમામ મકાન, વિદ્યા મંદિર, આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા. તો દેવધા ડેમ છલકાતા અનેક ઘરમાં પાણી ઘૂસતા 1500થી વધુ લોકો પ્રભાવિત થયા. રાત્રે ગઈકાલે નદીઓની લેવલ, અંબિકાની, કાવેરી ઘણી વધી હતી. આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જરના નજીક હતી, પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ. આ વરસાદ હાલ તો શાંત છે. નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે. કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.37 આજુબાજુમાં થઈ હતી. આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ. એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ, અંબિકાની કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું. સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા. કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું. આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું, એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું. ડેન્જર કે SOS કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો, આ રીતનું નહીં આવ્યું. એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા. હાલ જિલ્લામાં ટોટલ રોડ ક્લોઝ આજે સવારે 8 વાગ્યાનો આંકડો છે. 95 જે આપણા ઓવરટોપિંગ થતા છે. વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે 6 બંધ છે. જે લોકો રેનથી એફેક્ટેડ છે, ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય, આ બધા લોકો માટે આપણે ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોઈએ છીએ. આજે પણ આપણે આના બધાના માટે 2000 ની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે.